પતિ સાથે સ્માઈલી પોઝમાં સેલ્ફી લીધી. મેલોડી ટીમ તરફથી હેલો બાદ પીએમ પ્રથમ વખત ટ્રુડોને મળ્યા. ઇટલીના G7 સમિટ મુવમેન્ટ 14 જૂન 2024 રોજ G7 સમિટના છેલ્લા દિવસે સમગ્ર વિશ્વની નજર ઇટલીના ફાસાનો શહેર પર ટકેલી હતી. અહીં એકત્ર થયેલા વિશ્વના નેતાઓએ વિશ્વના 2 યુદ્ધોથી લઈને AI અને ક્લાઇમેટ ચેન્જ સુધીના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમિટ ભારત માટે એટલા માટે પણ ખાસ હતી કે કારણ કે નરેન્દ્ર મોદી 3જી વખત દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમના પ્રથમ વિદેશ પ્રવાસે ગયા હતા. G7 આઉટરીચ સત્રની બાજુમાં પીએમ મોદી ઘણા દેશોના નેતાઓને મળ્યા, જેમાં ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીથી લઈને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો સુધીના દરેકનો સમાવેશ થાય છે. પીએમ મોદી ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર 50મા G7 સમિટમાં પહોંચ્યા હતા. મેલોનીએ G7 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હટકે સ્વાગત પણ કર્યું હતું. પીએમ મોદી G7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા ગુરુવારે મોડી રાત્રે ઇટલીના અપુલિયા શહેરમાં પહોંચ્યા હતા. G7 સમિટની બાજુમાં પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેમણે અન્ય દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરીને ત્રિસ્તરીય બેઠકમાં ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન મોદી અને વિશ્વના અન્ય નેતાઓ સાથેની મુલાકાતો અને એની ઘણી ખાસ સનોક સામે આવી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.